તો હવે લગ્ન પછી તમારા પત્ની તમારા મમ્મીને હેલ્પ કરતા હશે. અરે એનો સ્વભાવ જ બહુ મદદ કરવાળો સ્વભાવ છે. એમાં જે મારા સાસુ મારે તમે મળો ને તને જે સંસ્કાર આપીને મોકલા છે બહુ એનો મદદ કરવાળો સ્વભાવ છે. જો રોજ સવારે વહેલી ઉઠી જાય તો એકો એક ઘરના કામ છે ને એ જ ઉપાડી લે, મારા મમ્મીને કાંઈ કરવું જ ન પડે. પણ જો એ સવારે વહેલી ઉઠી જાય તો આ તો એક તકલીફ શું છે અમારી બિચાકડીને કે સવારે વહેલી ઉઠી ન શકતી, આખું જ ન ખુલે. ઈ ગમે તે ટ્રાય કરે, તમે ગમે તે રાડું પાડો, પણ એની આખું જ ન ખુલે. મદદ તો કરવી હોય. તમને જો અત્યારે વાસણનો અવાજ આવતા હશે તો આ તો અત્યારે મારી બાજુમાં બેઠી છે એટલે મારા મમ્મી વાસણ ઉટકે છે. બાકી જો એને કાંઈ કામ ન હોય ને તો એ વાસણ ઉટકી જ નાખે. જો કામવાળી ન આવે રસોઈ કરવા માટે તો એ રસોઈ બધી કરી નાખે. પણ તમે એને એકવાર રસોઈ આપો ને તો બીજી વાર તમને એને કાંઈ કહેવાનું મન ન થાય. કેમ કે બાનું એટલું જેન્યુઇન બાનું આપે ભાઈ સાહેબ, તમે પૂછો માં બહુ સ્માર્ટ છે, એક્સપર્ટ. એકય બાનું ક્યારેય હજી સુધી રિપીટ થયું નથી. દર વખતે કાંઈક નવું કા, પણ જે હોય ભગવાન કરે સારું જ હોય. અમારે પાસે છે ને માનસી કરતા તો હારી જ છે. માનસી, અરે તારા મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. એની માનસિકતા બહુ સારી છે. માનસિકતા અમારી એની માનસિકતા બહુ સારી છે.